नमस्कार भावे दर्शन कार्यक्रमनी साथे हूँ छु सोनल। दर्शक मित्रों, पंचांग त्यारबाद आजनो दिन विशेष अने तमाम 12 राशिना जातकोनो आजनो दिवस केवो रहेशे ते तमाम विषय माहिती अने मार्गदर्शन आपवा माटे अपनी साथे जोडाया छे जाणीता एवा ज्योतिष आचार्य दीपेनभाई रावल। दीपेनभाई, स्वागत छे आपनो गुजरात फर्स्ट मां। नमस्कार जी दीपेनभाई, आजना पंचांग विषय दर्शकोने माहितगार करशो। तन में मनः शिव संकल्पमस्तु, जय श्री महाकाल। मित्रों, आजना पंचांग विषय जाणी। आजनी तारीख 14 जुलाई 2023, આજનો વાર શુક્રવાર છે। આજના દિવસે જે જાતકોને જન્મદિવસ છે તેમને અમારા તરફથી, ગુજરાત ફર્સ્ટ તરફથી જન્મદિવસની ખૂબ ખૂબ શુભકામનાઓ। મિત્રો, આજના તિથિ વિશે જાણીએ તો અષાઢ ભદ 12 છે। આજના નક્ષત્ર વિશે જાણીએ તો રોહિણી નક્ષત્ર છે। આજનો યોગ છે ગંડ અને આજનું કરણ છે કૌલવ। આજના દિવસે ચંદ્ર ગ્રહ જે બિરાજમાન છે વૃષભ રાશિમાં, જેના મૂળાક્ષર બ વ અને ઉ છે, માટે આજના દિવસે જન્મનાર જાતકો માટે આજે રાશિ અને મૂળાક્ષર શુભકારી બને અને તેથી જ આજનું પંચાંગ આપના માટે મંગલકારી શુભકારી બને। જી, દિન વિશેષ વિશે દર્શકોને માહિતગાર કરશું। દિન વિશેષની અંદર શુભ મુહૂર્તની આપણે રાહ જોતા હોઈએ છીએ, તો શુભ મુહૂર્ત એટલે કે અભિજીત મુહૂર્ત છે। તો અભિજીત મુહૂર્ત કયા સમયમાં હોવું જોઈએ તો તમને સમય જણાવી દઉં તો બપોરે 12:19 થી પ્રારંભ થઈને 1:12 સુધી અભિજીત મુહૂર્ત રહેશે। તો આ અભિજીત મુહૂર્તમાં તમે શુભ કાર્ય કરશો, શુભ યાત્રા કરશો, શુભ વસ્તુની ખરીદી કરશો અને તમે જીવનના મહત્વના કાર્યો પણ આ સમયમાં તમે પ્રાપ્ત એટલે કે પ્રારંભ કરી શકો છો અને તેથી જ તમને સારી સફળતાઓ મળે, સારા લાભ મળે અને આવનાર ભવિષ્ય આપના માટે શુભકારી મંગલકારી પ્રાપ્ત થાય। વાત કરીએ રાહુકાળ, તો રાહુકાળ જે છે તે અશુભ કાળ કહેવામાં આવે છે। તે સવારે 11:06 થી પ્રારંભ થઈને 12:45 સુધી આ રાહુકાળ રહેશે। તો આ સમય દરમિયાન કોઈ પણ પ્રકારના નાના મોટા શુભ કાર્ય કરશો નહીં, શુભ યાત્રા કરશો નહીં, શુભ વસ્તુની ખરીદી આપ કરશો નહીં, તેનું પણ આપ ધ્યાન રાખશો। જીવનની નવી શરૂઆત અથવા મહત્વના નિર્ણય જો તમે લેવાના ઈચ્છા રાખી રહ્યા હો તો આ સમયને ટાળજો, જેથી આવનાર આજનો દિવસ આપના માટે શુભકારી રહે અને આવનાર ભવિષ્ય આપના માટે મંગલકારી બને। વાત કરીએ આગળ, તો આજે યમ ઘંટ યોગ પ્રારંભ થઈ રહ્યો છે। સૂર્યોદયથી લઈને રાત્રે 10:27 સુધી આ યમઘંટ યોગ રહેશે। તો આ સમય દરમિયાન તમે બની શકે તો કોઈ પણ મહત્વના કાર્યો કરશો નહીં અથવા કોઈ પણ વસ્તુની લગ્ન બાબતને લઈને, સગાઈ બાબતને લઈને, ઘર વખરીને લઈને કોઈ પણ વસ્તુની ખરીદી આજે કરશો નહીં। સાથે વાત કરીએ તો સોના ચાંદીની પણ આજે ખરીદી કરશો નહીં, તેનું પણ આપ ધ્યાન રાખશો। બની શકે તો આજના દિવસે આ યમ દેવતાની જો પ્રસન્ન કરવામાં આવે તો ચોક્કસ તમને સારા લાભ મળે અને સાથે જ યમ દેવને જો પ્રસન્ન કરવા હોય તો તેમનો ભાઈ જે છે તે શનિદેવ, તેમની જો તમે પૂજા કરો તેનાથી પણ તમને લાભ મળે। પરંતુ આજે 12 રાશિઓને દિવસ કેવો શુભકારી રહેશે સાથે વાત કરીએ તો શુભ ઉપાય, શુભ રંગ અને શુભ મંત્ર આપવાના છે। તો બધી જ માહિતી પ્રાપ્ત કરવા માટે તમે છેક સુધી અમારી સાથે જોડાયેલા રહેશો। જી દીપેનભાઈ, રાશિમંડળની વાત કરીએ તો રાશિમંડળની જે પ્રથમ રાશિ છે મેષ રાશિ, તે રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેવાનો છે? મેષ રાશિ, જેનું મૂળાક્ષર છે અલઈ, તો મેષ રાશિના જાતકોએ આજે તમારો ગુસ્સા અને વાણી પર નિયંત્રણ રાખવું ખૂબ જરૂરી રહેશે। કારણ કે વાણી અને ગુસ્સા પર જો નિયંત્રણ નહીં હોય તો સંબંધોમાં કડવાશો આવશે અને તમે તમારા કાર્યક્ષેત્રમાં ખૂબ જ મોટું નુકસાન તમને પ્રાપ્ત થઈ શકે છે। વાત કરીએ આગળ, તો વાહન ઉપયોગ કરતી વખતે સાવચેતી રાખશો, જેથી આપના માટે દિવસ શુભકારી રહેશે અને તમારી મનોકામના પૂર્ણ થશે અને સારા લાભ તમને મળશે, તમારા જીવનમાં સમયની બચતની પ્રાપ્તિ થશે। અને વાત કરીએ આગળ, તો કોઈ પણ પ્રકારના વાદ વિવાદને આપ પ્રોત્સાહન આપશો નહીં, તમે તમારા કામથી મતલબ રાખશો તો દિવસ આપના માટે મંગલકારી રહેશે। આજે કોઈ સમસ્યા થાય નહીં તેનું પણ આપ ધ્યાન રાખશો, બની શકે તો આટલો દિવસ તમારા માટે મંગલકારી રહે તેવા પ્રયત્નો કરશો। ધીરજથી કામ લેશો, ઉતાવળે કોઈ પણ કામ કરશો નહીં અને બની શકે તો કદાચ તમને કોઈ પણ કામની અંદર તકલીફો જણા રહી છે તો અનુભવી લોકોની સલાહ લેશો, જેથી આપને લાભ મળે। ઉપાય છે આપના માટે મહાકાળી માતાજીની આજે પૂજા કરવા માટે વિશેષ તમને લાભ મળે। શુભ રંગ છે આપના માટે મરુણ રંગ, આપના માટે શુભ મંત્ર છે ઓમ યમાય નમઃ, આ મંત્રનો જાપ તમને લાભની પ્રાપ્તિ કરાવે। જી દીપેનભાઈ, મેષ રાશિની તો વાત કરી લીધી, હવે ત્યાર પછીની રાશિ વૃષભ રાશિની જે જાતકો છે તેમનો આજે દિવસ કેવો રહેવાનો છે? વૃષભ રાશિ બીજા નંબરની રાશિ છે, જેના મૂળાક્ષર છે બ વ ઉ, તો વૃષભ રાશિના જાતકો આજે કાર્યક્ષેત્રમાં સારો દેખાવ જોવા મળશે, સારા લાભ મળશે, મહેનત અને પરિશ્રમનું શુભ ફળ આજે મળી રહેશે। આજના દિવસે ભાગ્યના સિતારાઓ આજે તમને સાથ આપશે, તમને સારા લાભ મળશે, ભાગ્યનું બળ આજે તમને પ્રાપ્ત થાય, દિવસ આજે આપના માટે શુભકારી રહેશે। પ્રમોશન તથા પગાર વધારાના સમાચાર તમને પ્રાપ્ત થાય, તેથી આજે દિવસ તમારા માટે આનંદિત પ્રાપ્ત થશે। માતાની તબિયતમાં સુધારો જોવા મળશે, આપને સારા લાભ મળે, મન આપણું પ્રસન્નચિત રહેશે અને દિવસ તમારા માટે ઉર્જાવાન તમને પ્રાપ્ત થાય। વાત કરીએ આગળ, તો આજનો ઉપાય છે
ભૈરવ સ્તોત્રનો જો તમે પાઠ કરો વિશેષ તમને લાભ મળે, તમારી મનોકામના પૂર્ણ થાય. શુભ રંગ છે આપણા માટે પીળો રંગ, આપણા માટે શુભ મંત્ર છે ઓમ ધર્મ રાજાય નમઃ. આ મંત્રનો જાપ કરો તો મન તમારું પ્રસન્નચિત્ત રહે, તમને સારા લાભે પ્રાપ્ત થાય, દિવસ તમારા માટે ઉત્તમકારી બને. જીતીબેનભાઈ, આગળની રાશિની વાત કરીએ. વૃષભ રાશિની આપણે વાત કરી લીધી, હવે મિથુન રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેશે? મિથુન રાશિ જેનો મૂળાક્ષર છે ક, છ અને ઘ, મિથુન રાશિના જાતકો આજે માતા પિતાના આશીર્વાદ તમારી સાથે રહેશે, તમને સારા લાભ મળશે. આજે બહારનો ખોરાક ટાળવો એ આપના માટે શુભકારી અને મંગલકારી રહેશે, અને તેથી આજના દિવસે તમને સારા આરોગ્યની પ્રાપ્તિ થાય. મહત્વપૂર્ણ આજે નિર્ણય લેવાનું ટાળજો. દિવસ આજે તમે સામાન્ય બનાવશો તો ચોક્કસ તમને લાભ મળશે. આજના દિવસે વાત કરીએ તો મુશ્કેલીઓથી તમે મુશ્કેલી ભરેલો દિવસ રહેશે, પરંતુ મનને પ્રસન્નચિત રાખશો અને કામમાં ધીરજ રાખશો તો તમને લાભ મળશે, સારી સફળતા મળશે. આજનો ઉપાય છે મહાકાળી માતાને આજે પ્રશ્ન કરવા માટે તે ઓમ કાલીએ નમઃ અથવા ઓમ મહાકાલી નમઃ મંત્રનો જાપ આપના માટે શુભકારી રહેશે. અને વાત કરીએ શુભ રંગ, આપના માટે પોપટી રંગ છે અને આપના માટે શુભ મંત્ર છે ઓમ મૃત્યવે નમઃ. આ મંત્રનો જાપ કરો તો આપની મનોકામના પૂર્ણ થાય, તમને સારા લાભ મળે. જીતીબેનભાઈ, હવે આગળની રાશિની વાત કરીએ તો કર્ક રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેવાનો છે? કર્ક રાશિ મૂળાક્ષર છે ડ અને હ. કર્ક રાશિના જાતકો આજે પારિવારિક સમાધાન તમને પ્રાપ્ત થાય, પરિવારમાં સુખ શાંતિ ભર્યું વાતાવરણ જોવા મળે. વિદ્યાર્થીઓને આજે અભ્યાસમાં પૂરતું ધ્યાન આપવું આપણા માટે લાભકારી રહેશે, કારણ કે તેનાથી આપનું ભવિષ્ય ઉજ્જવળ બનશે. આજે તમને સ્વાસ્થ્ય સંબંધિત નાની મોટી સમસ્યાઓ રહેશે, પરંતુ તે ચિંતા દૂર થાય તેવા માટેના સારા ઉપાય કરશો, જેથી આપને સારા લાભ મળે, દિવસ ઉત્તમકારી રહે. વાત કરીએ આગળ તો વ્યાપારમાં જે પરિશ્રમ થકી ઓછું પરિણામ તમને મળશે, પરંતુ ચિંતા ન કરશો, ધીરજ રાખશો, કારણ કે યજ્ઞમાં આપેલી આહુતિ અને જીવનમાં કરેલી મહેનત ક્યારેય વ્યર્થ જતી નથી, તેનું અવશ્ય શુભ ફળ મળતું હોય છે. આજનો ઉપાય છે આજે મહાકાળી માતાજીને એક જોડ કપડાં અર્પણ કરવા, જે આપના માટે શુભકારી રહેશે. અને શુભ રંગ છે આપના માટે કેસરી રંગ. શુભ મંત્ર છે આપના માટે ઓમ અંતકાય નમઃ. આ મંત્રનો જાપ કરો તો આપની મનોકામના પૂર્ણ થાય, આપને સારા લાભ મળે. જીદીપેનભાઈ, કર્ક રાશિની વાત કરી, હવે સિંહ રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેવાનો છે? સિંહ રાશિ જન્મ રાશિ છે મ અને ટ. સિંહ રાશિના જાતકોને આજે જીવનસાથીનો સંપૂર્ણ સહયોગ મળશે, સારા લાભ મળશે. તેમની સલાહ આપના જીવનમાં સારી સફળતાઓની પ્રાપ્તિ કરાવે. આજનો દિવસ ખૂબ જ ભાગ્યશાળી તમને પ્રાપ્ત થશે. સોના જેવો સૂરજ જે ઉર્જાઓ મળે છે તેવા જ ઉર્જાની આજે તમને પ્રાપ્ત થશે, દિવસ તમારા માટે લાભકારી બને. આજે કોઈ યાત્રા કરવાની ઈચ્છા રાખી રહ્યા હો અથવા કોઈ પણ પ્રકારના પ્લાન બનાવતા હો બહાર જવાના, તો તમારા માટે લાભકારી રહેશે, દિવસ શુભકારી રહેશે. વાત કરીએ તો પેટ સંબંધિત આજે નાની મોટી બીમારી રહી શકે છે, પરંતુ જો તમે સારો ઉપાય કરશો તો જલ્દીથી તેનો ઉપાય તમને એટલે કે તે અસર કરશે અને તમારી સમસ્યા બધી દૂર થશે, તમને સારા સ્વાસ્થ્યની પ્રાપ્તિ થશે. વાત કરીએ આજનો ઉપાય છે તો આજે કૂતરાઓને રોટલી ખવડાવી, જે આપના માટે શુભકારી રહેશે. અને શુભ રંગ છે આપના માટે સફેદ રંગ. આપના માટે શુભ મંત્ર છે ઓમ વૈવસ્વતાય નમઃ. આ મંત્રનો જાપ આપની મનોકામના પૂર્ણ કરે. જીતીબેનભાઈ, આગળની રાશિની વાત કરીએ તો કન્યા રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેશે? કન્યા રાશિ મૂળાક્ષર છે પ, ઠ અને હણ. કન્યા રાશિના જાતકો આજે વેપારમાં કેટલાક ફેરફાર જોવા મળશે, જે આપના માટે લાભ કરીને શુભકારી રહેવાના છે. વાત કરો તો આજે બીજાના માટે આજે ફાયદાકારક તમે સાબિત થશો, કારણ કે તમારી સલાહ અને તમે જે રીતે જીવનમાં મહેનત કરો છો લોકો તમારું નકલ કરશે, અને તેથી જ તે પણ લોકો આગળ વધશે, સારા લાભ મળશે તમારા જીવનમાં, તમને વાહવાની પ્રાપ્તિ થાય. ઓફિસના કામના કારણે આજે તમારે મુસાફરી થઈ શકે છે, માટે તે મુસાફરી તમારા માટે શુભદાયક બને તેવા પ્રયત્નો કરશો, જેથી તમને લાભ મળે, સારી સફળતાઓ આપને પ્રાપ્ત થાય. આજે ધીમી ગતિથી વાહન ચલાવજો, જે આપના માટે શુભકારી રહેશે. ઉતાવળે સાધન ચલાવવાથી તમને મોટું નુકસાન થઈ શકે છે. આજનો ઉપાય છે તો આજે શ્રી યંત્રની પૂજા કરવી, જે આપના માટે શુભકારી રહેશે. અને આપના માટે શુભ રંગ છે લીલો રંગ. આપના માટે શુભ મંત્ર છે ઓમ કાલાય નમઃ. આ મંત્રનો જાપ આપની મનોકામના પૂર્ણ કરે. દીદીબેનભાઈ, હવે આગળની રાશિની વાત કરીએ તો તુલા રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેવાનો છે? તુલા રાશિ મૂળાક્ષર છે ર અને ત. તુલા રાશિના જાતકોએ આજે વાત કરીએ સામાજિક ક્ષેત્રની માન સન્માન વધશે, તમને સારા લાભ મળે, પિતાનો સંપૂર્ણ સહયોગ આજે જોવા મળશે, અને તેથી જ તેમની સલાહ, તેમની હૂફ અને તેમનો સાથ સહકાર આજે તમને સારી સફળતાઓની પ્રાપ્તિ કરાવે. વાત કરીએ આગળ તો આજે બાળકો સાથે તમે આનંદિત સમય પસાર કરશો, જેથી તમારા માટે શુભકારી રહેશે. પરિવારમાં સુખ શાંતિભર્યું વાતાવરણ આપને પ્રાપ્ત થાય. આજના દિવસે નોકરીની દિશામાં આજે કોઈ નાના મોટા પ્રયાસો તમને સારા લાભની પ્રાપ્તિ કરાવે, સારી સફળતાઓની પ્રાપ્તિ કરાવે, નવી યોજનાઓ તમારા માટે શુભકારી બને. આજનો ઉપાય છે તો આજે સપ્ત શ્લોકી દુર્ગા સ્તોત્રનો જો પાઠ કરવામાં વિશેષ તમને લાભ મળે, તમારી મનોકામના પૂર્ણ થાય. શુભ રંગ છે તમારા માટે લાલ રંગ. આપના માટે શુભ મંત્ર છે ઓમ સર્વભૂત ક્ષયાય નમઃ.
આ મંત્રનો જાપ કરો તો યમદેવ તમારી પર પ્રસન્નચિત રહે. જી દીપેનભાઈ, તુલા રાશિની તો વાત કરી લીધી, હવે તુલા વૃશ્ચિક રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેશે? વૃશ્ચિક રાશિ છે જેનો મૂળાક્ષર છે ન નય અને આઠમા નંબરની રાશિ છે. તો વૃશ્ચિક રાશિના જાતકોએ આજે વેપારમાં સારો લાભ જોવા મળશે. મહેનત અને પરિશ્રમનું શુભ ફળ આજે તમને પ્રાપ્ત થશે. વાત કરીએ તો આજે ધનનું રોકાણ, મૂડીનું રોકાણ તમારા માટે શુભકારી અને મંગલકારી રહેશે. માટે ધનની ઇન્વેસ્ટમેન્ટ, કોઈ પણ જગ્યાએ પ્રોપર્ટી લેવી હોય અને કોઈ પણ મકાન લેવા હોય તો તેમાં પણ તમને સારા લાભની પ્રાપ્તિ થઈ શકે છે. પરંતુ આજના દિવસે સોના ચાંદીની ખરીદી કરશો નહીં. વાત કરીએ આગળ તો કરિયરમાં આગળ વધવાની શુભ તકો મળી શકે છે. આજે મહેનત અને પરિશ્રમનું શુભ ફળ મળે. જોબ, બિઝનેસ, કાર્યક્ષેત્ર, વ્યાપારમાં તમે ખૂબ પરિશ્રમ કરી રહ્યા છો, મહેનત કરી રહ્યા છો, તો તે રંગ લાવશે અને તેથી જ આવનાર સમય, આવનાર ભવિષ્ય આપના માટે ઉજ્જવળ અને લાભકારી તમને પ્રાપ્ત થશે. પરંતુ તમે તમારા કાર્યક્ષેત્રની અંદર સમયની સાથે કામ કરશો, જે આપના માટે શુભકારી રહેશે. વાત કરીએ તો આજે ઘરેલુ જરૂરિયાત તમે પૂરી કરશો. ઘર વસ્તુ હોય કે ઘરની વપરાશ હોય કે ઘર વખરી હોય અથવા ઘરની સજાવટ હોય તો તે વસ્તુની આજે તમે પૂર્તિ કરશો અને તેથી જ તે વસ્તુની પૂર્તિ થતાં આજે ઘરમાં સુખ શાંતિભર્યું વાતાવરણ જોવા મળશે અને તમને સારા લાભ મળશે, પરિવારમાં આનંદ વર્તાશે. આજનો ઉપાય છે, આજે મહાકાળી માતાજીને લાપસી ભોગ અર્પણ કરો, જે આપના માટે શુભકારી રહેશે. તેનાથી મહાકાળીમાં પ્રસન્નચિત રહેશે. શુભ રંગ છે આપના માટે કાળો રંગ અને આપના માટે શુભ મંત્ર છે ઓમ ઔદુંબરાય નમઃ. આ મંત્રનો જાપ આપની મનોકામના પૂર્ણ કરે, દિવસ તમારા માટે લાભકારી બને. દીપેનભાઈ, વૃશ્ચિક રાશિની તો વાત આપણે કરી લીધી, હવે ધન રાશિની વાત કરીએ તો તે રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેશે? ધન રાશિ જેનો મૂળાક્ષર ભ, ધ, ફ અને ઢ છે, ધન રાશિના જાતકોએ આજે દિવસ ખૂબ જ સારો રહેશે. ઉર્જાવાન દિવસ તમને પ્રાપ્ત થાય, સારા લાભ મળે, મન આપનું પ્રસન્નચિત રહે. જીવનમાં આજે મહેનત અને પરિશ્રમ વધી શકે છે. દિવસ તમારા માટે ઉર્જાવાન તમને પ્રાપ્ત થશે. લવ લાઈફ તમારા માટે શુભકારી રહેશે. આજે નાની મોટી ગેરસમજ દૂર થતા આજે તમારા અંગત જીવનમાં સુખ શાંતિભર્યું વાતાવરણ જોવા મળશે અને જે આપણા માટે શુભકારી રહેશે. અને તમારા અને તમારા જીવનમાં, તમારા પરિવારના જીવનમાં એક આનંદિત વાતાવરણ મળે. વિદ્યાર્થીઓને આજે વાત કરી તેમાં તેમને અભ્યાસમાં મન આજે લાગશે અને અભ્યાસમાં આજે ખૂબ વ્યસ્ત રહેશો. આજે મહેનત અને પરિશ્રમ વધારશો અને મન લગાવીને આજે અભ્યાસ કરવાથી આવનાર ભવિષ્ય આપણા માટે ઉજ્જવળ બની શકે છે. અને તેથી જ, કારણ કે જો પાયો મજબૂત હોય ને તો ભવિષ્યની અંદર ગમે તેવા અઘરા કાર્ય હોય તે આપણે પાર પાડીએ છીએ. તેથી જ અત્યારથી જે કરેલી મહેનત આપણે ચોક્કસ સારી સફળતાને પ્રાપ્તિ કરાવશે. ઘરમાં જે મહેમાનોનું આગમન થઈ શકે છે, અતિથિ એટલે કે મહેમાન, અને શાસ્ત્રમાં પણ અતિથિનું મહત્વ ખૂબ જ ઉત્તમ કહ્યું છે. જો તેમની પૂજા સેવા કરવામાં આવે તો ઘરની રહેલી નકારાત્મક ઉર્જાનો નાશ થાય છે અને સુખ શાંતિભર્યું વાતાવરણ પણ પ્રાપ્ત થાય છે. તો આજે મહેમાનોનું આગમન તમારા માટે લાભકારી રહેશે, પરિવારમાં આનંદની પ્રાપ્તિ કરાવશે. વાત કરીએ આગળ તો આજે ભૈરવ દાદાને ગુગળનો ધૂપ અર્પણ કરો અને તેથી જ તે ગુગળનો ધૂપ અર્પણ કરવાથી ભૈરવ દાદા પ્રસન્નચિત રહે. શુભ રંગ છે આપના માટે સફેદ રંગ અને આપના માટે શુભ મંત્ર છે ઓમ દધનાય નમઃ. આ મંત્રનો જાપ કરો તો યમદેવ પ્રસન્નચિત રહે અને યમઘંટ જે યોગ ચાલી રહ્યો છે આજના દિવસે તેમાં દિવસ તમારા માટે શુભકારી બને. જી દીપેનભાઈ, આગળની રાશિની વાત કરીએ તો મકર રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેશે? મકર રાશિ જેનો મૂળાક્ષર છે ખ, જ અને જ્ઞ, તો મકર રાશિના જાતકોએ આજે તમારા દ્વારા કરવામાં આવેલી યાત્રાઓ સુખદ બનશે, સારા લાભની તમને પ્રાપ્તિ કરાવશે. યાત્રા જે મંગલકારી બને તે માટે તમારે વિશેષ ઉપાય કરવાના રહેશે. આજના દિવસે બની શકે તો યાત્રા ઓછી કરશો, જે આપના માટે શુભકારી રહેશે. પરંતુ યાત્રા તમારે જો મંગલકારી બનાવવા હોય તો કુળદેવીને, ઈષ્ટદેવીને યાદ કરીને તમે આગળ વધી શકો છો. નાની મોટી તકેદારી, સાવધાની રાખશો. બહારનું જે ભોજન હોય તેને ટાળજો. બની શકે તો ઘરનું ભોજન તમે મહત્વ આપશો, તેને આગ્રહ રાખશો, તો ચોક્કસ તમને યાત્રા આપના માટે શુભકારી મંગલકારી રહેશે. વાતાવરણ આપના માટે શુભકારી રહે તેવા પણ પ્રયત્નો કરશો. આજના દિવસે માતા પિતાની સેવામાં સમય ફાળવજો. માતા પિતાની સેવા કરવી એ આપના માટે લાભકારી રહેશે, શુભકારી રહેશે. કારણ કે તેમના આશીર્વાદ થકી તમે ખૂબ આગળ વધશો અને આવનાર ભવિષ્ય આપના માટે ઉજ્જવળ બનશે. માતા પિતાના આશીર્વાદ થકી સારી ઉર્જાઓ મળતા હોય છે અને તમારા જીવનમાં રહેલી નાની મોટી સમસ્યાઓ પણ દૂર થતી હોય છે. વાત કરીએ આગળ તો મહત્વપૂર્ણ આજે નિર્ણય લેશો, જે આપના માટે શુભકારી રહેશે. જે જોબ છે, બિઝનેસ, ઓફિસ, કાર્યક્ષેત્ર, વ્યાપારમાં આજે ધ્યાનપૂર્વક, સમજણપૂર્વક આજે નિર્ણય જો લેવામાં આવે તો વિશેષ તમને લાભ મળશે. કારણ કે આજના દિવસે નિર્ણય તમારા માટે શુભકારી બનશે, ભવિષ્ય તમારા માટે ઉજ્જવળ બને, મજબૂત આવનાર ભવિષ્ય તમને પ્રાપ્તિ થાય, આર્થિક સમસ્યાઓ તમારી દૂર થાય, ધન પ્રાપ્તિના પણ યોગ વધી શકે છે.
આજે ઘરમાં શાંતિનું વાતાવરણ તમને મળશે અને સુખ શાંતિ ભર્યું વાતાવરણ આજે પ્રાપ્ત થતા, કારણ કે વાદ વિવાદ જયારે દૂર થાય છે, ઘરમાં ક્લેશ દૂર થાય છે, ત્યારે હંમેશા સુખ શાંતિની પણ પ્રાપ્તિ થતી હોય છે. જ્યાં અંધકાર છે ત્યાં અજવાળું તો હોય જ છે, એટલે કે અંધકાર દૂર થતા આજે ઘર પરિવારની અંદર આજે સુખ શાંતિ ભર્યું વાતાવરણ આજે તમને પ્રાપ્ત થઈ રહ્યું છે. દિવસ આવનાર આપના માટે શુભકારી અને મંગલકારી રહેશે. વાત કરીએ આજનો ઉપાય, તો આજે મહાકાળી માતાજીને ઋતુ ફળ અર્પણ કરવું જે આપણા માટે શુભકારી રહેશે, આપની મનોકામના પૂર્ણ થશે. શુભ રંગ છે આપના માટે ક્રીમ કલર અને આપના માટે શુભ મંત્ર છે ઓમ નીલાય નમઃ. આ મંત્રનો જાપ કરો તો યમદેવ પ્રસન્નચિત રહે, તમારી મનોકામના પૂર્ણ કરે. જે આપણે મકર રાશિની તો વાત કરી લીધી, હવે કુંભ રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેશે? કુંભ રાશિ જેના મૂળાક્ષર છે ગ, શ, શ અને શ, તો કુંભ રાશિના જાતકોએ આજનો દિવસ આજે કરિયરમાં કરિયરને આગળ વધારવા માટે મહેનત અને પરિશ્રમ વધી શકે છે, અને તેના કરતાં પણ બમણી જો તમે મહેનત અને પરિશ્રમ વધારો તો ચોક્કસ તમને સારા લાભ મળશે, અને તેથી જ આવનાર ભવિષ્ય આપના માટે ઉજ્જવળ બનશે. આજનો દિવસ તમારા માટે લાભકારી બને, તમારી તમારા કામને લઈને તમારી વાહ વાહ થાય, આજે દિવસ તમારા માટે પ્રસન્નતાવાળો રહેશે. વાત કરીએ તો શાસ્ત્રી પક્ષ તરફથી આજે ધન પ્રાપ્તિનો યોગ વધશે, ધનની પ્રાપ્તિ થતા આજે તમારા જીવનમાં આર્થિક સમસ્યા બધી દૂર થાય, તમને સારા લાભ મળે. ધંધા વ્યાપારની અંદર પરિવારમાં કોઈ માંગલિક પ્રસંગને લઈને આજે એક આનંદની તમને પ્રાપ્તિ થશે. આવકના સ્વરૂપમાં પણ વધારો થવાનો છે, જોબ છે, બિઝનેસ છે, કાર્યક્ષેત્રમાં આજે સાધનોની જે નવા સાધનોની ખરીદી આપણા માટે લાભકારી રહેશે, અને તેથી જ તમારા જીવનમાં ધન પ્રાપ્તિના પણ યોગ વધશે, અને તે યોગ આપના માટે શુભકારી અને મંગલકારી બને અને તમારી સમસ્યા બધી દૂર કરે. આજના દિવસે રચનાત્મક કાર્ય જો તમે કરશો તો દિવસ તમારા માટે શુભકારી રહેશે, લાભકારી રહેશે. જીવનની અંદર નવી શરૂઆત તમારા માટે શુભકારી બનશે, અને તેથી જ રચનાત્મક કાર્યથી તમારા વ્યાપાર વ્યવસાયમાં ખૂબ પ્રગતિ જોવા મળે, સારા લાભ મળે, અભ્યાસ ક્ષેત્રમાં પણ તમને સારી સફળતા મળે. આજનો ઉપાય છે પંચામૃતથી ભૈરવ દાદાની પૂજા કરવી, જેથી તમને સારી ઊર્જા મળે, નકારાત્મક ઊર્જાનો નાશ થાય. શુભ રંગ છે ગુલાબી રંગ, અને આપના માટે શુભ મંત્ર છે ઓમ ચિત્રાય નમઃ. આ મંત્રનો જાપ કરો તો તમારી મનોકામના પૂર્ણ થાય. જી દીપેનભાઈ, હવે રાશિ મંડળની અંતિમ રાશિ મીન રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેશે? મીન રાશિ જેના મૂળાક્ષર છે દ, ચ, જ અને થ, મીન રાશિના જાતકો આજે દિવસ સામાન્ય પસાર થશે, માટે આજના દિવસે થોડી સાવધાની રાખશો, ઉતાવળું કોઈ કામ કરશો નહીં. આજે વાત કરીએ તો મહેનતનું યોગ્ય ફળ તમને મળશે, અને તેથી આજે દિવસ તમારા માટે શુભકારી અને મંગલકારી રહેશે. આજે મિત્રો સાથેનો નવો ધંધો શરૂ કરવા ઈચ્છા રાખી રહ્યા હો તો ચોક્કસ તમને સારા લાભ મળશે, સારો વ્યાપાર વ્યવસાય તમે આગળ વધારશો, અને આવનાર સમયમાં ખૂબ સારી પ્રગતિ તમને પ્રાપ્ત થશે. વ્યાપારમાં આજે કેટલાક લાભ તમને મળવાના છે, ધન પ્રાપ્તિના યોગ વધવાના છે, તમારો વ્યાપાર પણ વધવાનો છે, એટલે કે આવનાર સમય આપના માટે શુભકારી મંગલકારી બનશે. આજનો ઉપાય છે આજે મહાકાળી માતાજીને ગુલાબનો હાર અર્પણ કરવામાં આવે અથવા તેમને પહેરાવવામાં આવે તો તમને એક વિજયની પ્રાપ્તિ થશે. શુભ રંગ છે આપના માટે વાદળી રંગ, અને આપના માટે શુભ મંત્ર છે ઓમ ચિત્રગુપ્તાય નમઃ. આ મંત્રનો જાપ આપની મનોકામના પૂર્ણ કરે. જી દીપેનભાઈ, આપણે પંચાંગ દિન વિશેષ ત્યારબાદ રાશિફળની તમામ માહિતી અને માર્ગદર્શન આપણને દીપેનજી આપી દીધું છે, તો હવે વાત કરીએ જે કોલર મિત્રો જોડાયા હતા તેમના પ્રશ્નોના નિરાકરણ વિશે. કોલર મિત્રો જો ગઈકાલે જેમને કોલ કર્યા હતા તેમાં પ્રથમ કોલર છે આર્યનભાઈ, તેમનો પ્રશ્ન છે કે ભવિષ્ય કેવું રહેશે, આર્થિક સ્થિતિ કેવી રહેશે, અને વિદેશ યોગ છે કે કેમ. તો તમારી કુંડલી પ્રમાણે ગ્રહણ દોષ બની રહ્યો છે, શુક્ર નીચ રાશિમાં બિરાજમાન છે, અને શનિ અને મંગળનો અનિષ્ટ દોષ પણ બની રહ્યો છે. તો આ અશુભ દોષના કારણે તમારા જીવનમાં નાના મોટા અવરોધો તમને પ્રાપ્ત થઈ રહ્યા છે, આર્થિક સમસ્યાઓ તમારી રહેશે. મિત્રો વિદેશ યોગ અને સરકારી નોકરી માટે સૂર્યદેવને પ્રબળ બનાવવો ખૂબ જરૂરી રહેશે, અને કારણ કે તે જો સૂર્યદેવને પ્રબળ બનાવો તો વિશેષ તમને લાભ મળે, તમારી મનોકામના પૂર્ણ થાય. પરંતુ અહીંયા ગ્રહણ દોષ બની રહ્યો છે, તેનું વિધિ વિધાન કરશો, તમને લાભ મળશે. અને શુક્ર અહીંયા નીચ રાશિમાં બિરાજમાન છે, માટે આર્થિક સમસ્યા દૂર થાય, તમને વ્યાપાર ધંધામાં ખૂબ સારા લાભ મળે, તે માટે શુક્ર રત્ન સિદ્ધ કરીને ધારણ કરો, જેથી તમને આવનાર ભવિષ્યમાં સારી સફળતા મળે અને તમારી મનોકામના પૂર્ણ થાય, લાભ મળે. તેમના પછીનો કોલર છે બીજા નંબરના કોલર મેઘાબેન, તેમનો પ્રશ્ન છે કે પીએચડી કરેલ છે તો સરકારી નોકરી ક્યારે મળશે. તો તમારી કુંડલી પ્રમાણે જણાવીએ તો અહીંયા ગ્રહો તમારા માટે શુભકારી છે, પરંતુ નાના મોટા શુભ યુગના કારણે એટલે કે રાહુ અને કેતુના કારણે તમારી કુંડલીમાં નાના મોટા ભય રહે છે, મહેનત અને પરિશ્રમ તમારા જીવનમાં વધે છે. અહીં વાત કરીએ તો અહીં ગ્રહણ દોષ બની રહ્યો છે, તો અહીંયા સૂર્યદેવને પ્રસન્ન કરાવવા ખૂબ જરૂરી રહેશે. સરકારી નોકરીને યોગ પ્રબળ બનાવવા માટે સૂર્યદેવને શુભ બનાવો, સૂર્ય રત્ન તમે સિદ્ધ કરીને ધારણ કરો, ચોક્કસ તમને લાભ મળે. અને રવિવારનો ઉપવાસ તમારા માટે શુભકારી રહેશે, 11 રવિવારનો ઉપવાસ તમે કરશો તો આવનાર સમયમાં તમારા માટે સરકારી નોકરીની યોગને લઈને કોઈ શુભ સમાચાર તમને મળે, તમારી સમસ્યાઓ દૂર થાય, અને
તમને સારા લાભ મળે અને આવના ભવિષ્ય આપના માટે મંગલકારી બને. તેમના પછીના કોલર છે કાર્તિકભાઈ, તેમનો પ્રશ્ન છે કે મંગલ દોષ છે અને લગ્નમાં ઉપાધિ આવે છે તો ઉપાય જણાવશો? તો જન્મકુંડલી પ્રમાણે જણાવી દીધું, ગ્રહણ દોષ બની રહ્યો છે, શ્રાપિત દોષ અને પિતૃદોષ પણ બની રહ્યો છે, જેના કારણે તમારા જીવનમાં નાની મોટી સમસ્યાઓ જે છે તે મોટા સ્વરૂપમાં પરિવર્તન થાય છે. તો તમે પિતૃદોષ અને બધા જ ગ્રહણ દોષ અને શ્રાપિત દોષનું નિવારણ કરશો તો તમને લાભ મળશે, પરિવારમાં આનંદ વર્તાશે, સુખ શાંતિભર્યું વાતાવરણ પ્રાપ્ત થશે અને પરિવારમાં દરેક પ્રકારના સભ્યોને એટલે કે નાના મોટા જે કંઈ સભ્યો છે તેમને તેમના કાર્યક્ષેત્રમાં ખૂબ સારી પ્રગતિ પણ તમને પ્રાપ્તિ થશે, એટલે કે તમારા થકી તમારા પરિવારનું કલ્યાણ થશે. તો ઉપાય તમે જલ્દીથી કરશો જેથી વિવાહ યુગને લઈને લગ્નને લઈને સમસ્યા જે ઉપાધિ આવે છે તે બધી સમસ્યાઓ દૂર થાય, તમને સારા લાભ મળે. તેમના પછીના કોલર છે વિક્રમભાઈ, તેમનો પ્રશ્ન છે કે નોકરીમાં રિઝાઇન કરાવ્યું છે અને બીજી નોકરી ક્યારે મળશે? તો જન્મકુંડલી પ્રમાણે જણાવીએ તો અહીં તમારા કુંડલીમાં શ્રાપિત દોષ બની રહ્યો છે, પિતૃદોષ બની રહ્યો છે, જેના કારણે તમારા જીવનમાં આ સમસ્યાઓ રહી છે. અને સૂર્ય મંગળનો અપંગારક દોષ છે જે તમારા સ્વભાવને ખરાબ કરે છે, એટલે કે ઉગ્ર સ્વભાવને બનાવે છે. તો ઉગ્ર સ્વભાવ દૂર થાય, શાંત સ્વભાવ બને તે માટે ઉપાય તમારા માટે શુભકારી રહે છે. બની શકે તો તમારા વજન પ્રમાણે લીલા મગ લેવાના, તમારા માથા પરથી વારણ કરીને રોજ પક્ષીઓને લીલા મગ ખવડાવો, સાથે શનિદેવને પ્રસન્ન કરો, 21 શનિવારના ઉપવાસ કરો અને દર શનિવારે શનિદેવને તેલ અર્પણ કરો અને અડદ અર્પણ કરો અને તેમની પ્રદક્ષિણા કરો અને શનિ ચાલીસાનો પાઠ કરો, જેથી આવના સમય આપના માટે શુભકારી રહેશે, મંગલકારી રહેશે અને જલ્દીથી સારી જગ્યાએ સારી કંપનીમાં તમને નોકરીની પ્રાપ્તિ થાય. જી દીપેનભાઈ, આપ અમારી સાથે જોડાયા, જે માહિતી અને માર્ગદર્શન આપ્યું તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. જય શ્રી મહાકાળ. જી તો દર્શક મિત્રો, દીપેનભાઈ આપને તમામ માહિતી અને માર્ગદર્શન આપી દીધું, પરંતુ આપને કોઈ પ્રશ્ન પૂછવામાં જે ખચકાટ અનુભવતા હો, જે ટીવી સ્ક્રીન પર આપ ના પૂછી શકતા હો, તો દીપેનભાઈનું નંબર ટીવી સ્ક્રીન પર આપવામાં આવે છે, તો તમે તેમને કોલ કરીને તમારા જે પ્રશ્નો છે તેનું નિરાકરણ મેળવી શકો છો. તો ભાવિ દર્શન કાર્યક્રમમાં હાલ બસ આટલું જ. આપ જોતા રહો ગુજરાત ફર્સ્ટ. નમસ્કાર.